धोरण चार चैप्टर नंबर 11 घड़िया अने भागाकार। हवे अहीं आपणे कीधुं छे उदाहरण मुजब भागाकार करो, तो अहीं आपणे अहीं उदाहरण आप्युं छे 70/5। तो 70 ने 5 वडे भागेला छे, तो पहला लीधा छे 5 × 20, एटले पहला अहीं 20 लख्या अने ऊपर 4 लखेला छे, એટલે 70માંથી 20 ગયા તો કેટલા રહ્યા 50, અને 5 × 50 એ રીતે, એટલે ઉપર 4 + 10 = 14। હવે આપણે ભાગાકાર તો સાદી રીતે કરીએ છીએ, હવે આ બીજી રીતે ભાગાકાર છે એ આપણે જરા જોઈ લઈશું। છે કશું જ નથી આમાં, 0 0 0 ઉપર ખાલી મૂકવાના છે અને આ રીતે ઉપર લખવાનું છે। હવે અહીંયા જુઓ 6 90/6 છે, તો હવે જો આપણે આમ સાદો ભાગાકાર કરીએ તો શું કરીએ, 6ના ઘડિયામાં 9 ના આવે ત્યાં સુધી ઘડીઓ બોલીએ, કાં તો પછી જો 9 આવે બરાબર, 6ના ઘડિયામાં 9 આવે ત્યાં સુધી ઘડીઓ બોલીએ, અને ના આવે તો એના કરતાં નાની સંખ્યા લઈએ। તો જો 6ના ઘડિયામાં 9 નહીં આવે તો શું કરીએ આપણે, 6 × 1 = 6। તો જ્યારે આપણે 6 × 1 = 6 કરીએ છીએ તો ત્યારે અહીંયા 6 લખવાના છે, પછી આની ઉપર એક 0 મૂકી દેવાનો છે અને ઉપર પણ એક 0 મૂકી દેવાનો, એટલે કેટલા આવ્યા અહીંયા ઉપર 10 અને અહીંયા 60। બાદબાકી કરીશું તો આપણને મળશે 9માંથી 6 જાય તો 3 અને 0, એટલે કેટલા આવ્યા બાદબાકી કરતાં 30 આવ્યા। હવે અહીંયા પ્લસનું ચિહ્ન કરવાનું છે, 6ના ઘડિયામાં 30 આવે છે, 6 × 5 = 30, તો અહીંયા 5 લખીશું અને અહીંયા −30 કરીશું, 10 + 5 કેટલા થશે 15। હવે બીજો દાખલો છે 85/5, તો 5ના ઘડિયામાં 8 આવતા નથી, તો આપણે શું લઈશું 5 × 5, અહીંયા કેટલા અહીંયા 0 મૂકીશું અને અહીંયા પણ 0 મૂકીશું। હવે અહીંયા 5 આવશે અને 8માંથી 5 જાય તો 3, 5 × 7 = 35, તો + 7, 10 + 7 = 17, 64/4, તો 4ના ઘડિયામાં 6 નથી આવતા માટે 4 × 1 = 4, અહીંયા 10 મૂકવાના અને 1ની ઉપર પણ 10, એટલે ઉપર આવશે 10, અહીંયા 4 અને 6માંથી 4 જાય તો 2, 6 × 6 = 24, એટલે 10 + 4 અને નીચે 24, 24માંથી 24 જાય તો 0, 10 + 4 = 14। ચોથો દાખલો છે 102/3, હવે 3 × 9 થશે, એટલે અહીંયા 3 - અહીંયા લખીશું 9, હવે અહીંયા ઉપર 10 મૂકવાની અને 9 ઉપર પણ 10 મૂકવાની, એટલે ઉપર આવશે 30 નીચે આવશે 90, 2, 0માંથી 9 ના જાય, 10માંથી 9 કાઢીશું તો કેટલા આવશે 1, ને અહીંયા આવશે 0, એટલે નીચે આવશે 0, 3 × 12, એટલે ઉપર 4 - 12, 12માંથી 12 જાય તો 0, 30 + 4 = 34। પાંચમો દાખલો જોઈએ 176/8, હવે અહીંયા ઉપર જુઓ 3 અંકો છે, 3 અંકોને 1 અંક વડે ભાગાકાર કરવાનો છે, તો 8ના ઘડિયામાં 17 નથી આવતા પણ 8 × 2 = 16, એટલે −16 લખવાના છે, આ 16ની ઉપર 10 મૂકીને 2ની ઉપર પણ 10 મૂકવાના છે। હવે બાદબાકી 6, 7માંથી 1 જાય તો 7માંથી 6 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, 8 × 2 = 16, એટલે ઉપર 2 - 16, 20 + 2 = 22, 135/9, 9ના ઘડિયામાં 13 નથી આવતા, 9 × 9 = 18 થઈ જશે, એટલે 9 × 1 = 9, એની ઉપર પણ 10 મૂકીશું, 5 × 5, હવે અહીંયા 3માંથી 9 ના જાય એટલે અહીંયા કેટલા આવશે 13 અને અહીંયા 0, 13માંથી 9 જાય તો 4, અહીંયા પણ ઉપર 10 મૂકવાની છે, 10,
વત્તા નવ પંચા પિસ્તાલીસ, પિસ્તાલીસમાંથી પિસ્તાલીસ જાય તો શૂન્ય, અહીંયા ઉપર પાંચ મૂકવાના. દસ વત્તા પાંચ એટલે પંદર. હવે એકસો પંચાણું ભાગ્યા પંદર, પંદર એકા પંદર, આની ઉપર એક શૂન્ય મૂકવાની અને એક ઉપર પણ એક શૂન્ય મૂકવાની. પાંચ, નવમાંથી પાંચ જાય તો ચાર, એકમાંથી એક જાય તો શૂન્ય. નવ પંચ પંદર ભાગ્યા પંદર, પંદર તરી પિસ્તાલીસ એટલે ત્રણ ઓછા પિસ્તાલીસ. દસ વત્તા ત્રણ તેર. ત્રણસો વીસ ભાગ્યા વીસ, વીસ એકા વીસ. હવે આની ઉપર પણ બે શૂન્ય, હજી ઉપર એક શૂન્ય મૂકવાનો છે અને ઉપર પણ એક શૂન્ય મૂકવાનો. અહીંયા એક શૂન્ય મૂકીએ ને વીસની ઉપર, ત્યારે એકની ઉપર પણ એક શૂન્ય મૂકવો જ પડે. પછી ઝીરો, અને બેમાંથી ઝીરો જાય તો બે, અને ત્રણમાંથી બે જાય તો એક. વીસ છ એકસો ને વીસ. બેમાંથી બે જાય તો શૂન્ય, એકમાંથી એક જાય તો શૂન્ય. દસ વત્તા છ સોળ. બસો સત્તર ભાગ્યા સાત, સાત તરી એકવીસ થશે. હવે અહીંયા એકવીસની ઉપર એક શૂન્ય મૂકીશું, ત્રણની ઉપર પણ એક શૂન્ય મૂકવાનો. વત્તાના વત્તા કરવાના, નીચે સાત, એકમાંથી એક જાય શૂન્ય, બેમાંથી બે જાય શૂન્ય. સાત એકા સાત, ત્રીસ વત્તા એક એકત્રીસ. દસમો દાખલો, એકસો બાણું ભાગ્યા સોળ, સોળ એકા સોળ. સોળની ઉપર એક શૂન્ય મૂકીશું અને ઉપર એકની ઉપર એક શૂન્ય મૂકીશું. વત્તા બે આવશે, નવમાંથી છ જાય તો ત્રણ, એકમાંથી એક જાય તો શૂન્ય. સોળ દુ બત્રીસ, બત્રીસમાંથી બત્રીસ જાય તો શૂન્ય. દસ વત્તા બે બાર. એટલે કરવાનું કશું જ નથી, આપણે જે રીતે ભાગાકારનો જે જવાબ આવે એ જ જવાબ આની અંદર પણ આવશે. પણ આની અંદર આપણે આજે શૂન્યની જે રીત છે એ આની અંદર કરવાની છે. અગિયારમો દાખલો, બસો છોતેર ભાગ્યા બાર, બાર દુ ચોવીસ, ચોવીસની ઉપર એક શૂન્ય અને બેની ઉપર એક શૂન્ય, વત્તા ઉપર. પછી છમાંથી ઝીરો જાય તો છ, સાતમાંથી ચાર જાય તો ત્રણ, બેમાંથી બે જાય તો શૂન્ય. બાર તરી છત્રીસ, છત્રીસમાંથી છત્રીસ જાય તો શૂન્ય. વીસ વત્તા ત્રણ ત્રેવીસ. આ રીતે આપણે અલગ રીતે ભાગાકાર જોઈએ છીએ. હવે આ આપણે જે રીતે ભાગાકાર કરીએ છીએ એ રીતે ભાગાકાર કરીશું. હવે છસો પંચોતેર ભાગ્યા નવ છે, નવ સિત્તા ત્રેસઠ, સડસઠ કરતાં ઓછા, એટલે નવ સિત્તા ત્રેસઠ થશે. હવે સાતમાંથી ત્રણ જાય તો ચાર, છમાંથી છ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા પાંચ. નવના ઘડિયામાં પિસ્તાલીસ આવે છે એટલે નવ પંચા પિસ્તાલીસ. પાંચસો બાવન ભાગ્યા છ,
હવે જો 55 છના ઘડિયામાં આવતા નથી, એના કરતાં ઓછા લેવાના, એટલે 6 એકા 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 35, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. 5 માંથી 4 જાય તો 1, 5 માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતારે 2, 6 2 12. આઠસો ચાલીસ ભાગ્યા 14 કરવાના છે. આઠસો ચાલીસ ભાગ્યા 14. હવે 14નો ઘડિયો બધા એમ મોડે તો કરવાનો જ છે, બરાબર? ના આવડે તો ગુણાકારની રીતે પણ આપણે આ વસ્તુ 14નો ઘડિયો બનાવી શકીએ છીએ. બધાને એ વસ્તુ ખબર છે, અને મોડે જો હોય તો આપણને વાંધો જ નથી. જો હવે 14 6 84 થશે, એટલે 84માંથી 84 જાય તો 0. હવે આ જે 0 છે એને આપણે નીચે ઉતારીશું તો એને આપણે 6ની ઉપર પણ 0 લખવો પડશે, એટલે જવાબ આપણો કેટલો આવશે? 60. હવે છે 561 ભાગ્યા 17. 17 તરી 51. 6માંથી 1 જાય તો 5, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતારે 1. 17 તરી 51. 819 ભાગ્યા 9. 9 9 81. ઉપરથી ઉતારે 9 9 1 9. 348 ભાગ્યા 12. 12 તરી 36 થઈ જશે, એટલે 12 2 24. 4માંથી 4 જાય 0, 3માંથી 2 જાય 1, અને 8. 12 9 108. 108માંથી 108 જશે તો 0 થઈ જશે. 7મો દાખલો. 357 ભાગ્યા 17. 17 2 34. 5માંથી 4 જાય તો 1, 3માંથી 3 જાય તો 0, અને ઉપરથી ઉતારે 7. 7 એકા 7. 17 એકા 17. 286 ભાગ્યા 13. 13 2 26. 8માંથી 6 જાય તો 2, 0. 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. 13 2 26. 480 ભાગ્યા 15. 15 તરી 45. 8માંથી 5 જાય તો 3, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતારે 0. 15 2 30. 30માંથી 30 જાય તો 0. 576 ભાગ્યા 18. 18 એકા 18 2 36. 18 તરી 54. 7માંથી 4 જાય તો 3, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. 18 2 36. આ રીતે આપણે સાદી રીતે પણ ભાગાકાર કરીએ છીએ.